ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે છેલ્લા સાત વર્ષથી અવિરત પણ યોજાઈ રહેલો ગુજરાતી ફિલ્મ અને ગુજરાતીઓના દિલમાં જેનું આગવું સ્થાન છે એવા જીફા એવોર્ડ છેલ્લા છ વર્ષથી સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા બે હજાર બાવીસનો નો જાજરમાન એવોર્ડ સમારંભ યોજાઈ રહ્યો છે જે તારીખ ફેબ્રુઆરી મંગળવારના રોજ અમદાવાદની નારાયણી ખાતે યોજવામાં આવશે જીફાને હવે કોઈ વિશેષ વિશેષણની જરૂર નથી જીફા આટલા વર્ષોથી સતત ગુજરાતી કલાકાર કસબીઓ સન્માન આપીને સાબિત કરી દીધું છે કે જીફા ગુજરાતી ફિલ્મો ગુજરાતી કલાકારો ડાયરેક્ટર રાઇટર મ્યુઝિશિયન ગાયક કલાકાર અને ગીતોને એમ દરેકને જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલા છ વર્ષથી કરી રહ્યા છે એ સાથે જ ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ પણ કરી રહ્યું છે જેફા ગુજરાતી ફિલ્મોના કલાકાર કસબીઓને ત્રેવીસથી વધુ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપી રહ્યો છે બે વર્ષના કોરોના કાળ બાદ હવે ગુજરાતી મનોરંજન જગત એકદમ જોરશોરથી કામે લાગી ગયું છે અને દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ સો જેટલી ગુજરાતી ફિલ્મો વર્ષ બે હજાર બાવીસના સિનેમાઘરોમાં રજૂ થઈ ગઈ છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે ફરી એકવાર જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ કર્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો અનેક ધમાકેદાર પરફોર્મન્સનો જલસો પડી જશે તેવી જીફાએ ખાતરી આપી છે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ બે હજાર બાવીસ માટે ફિલ્મોને શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉપલબ્ધિ માટેના નામાંકન મંગાવવામાં આવ્યા છે રોજ રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરશે તો સાથે મળીને ગરવી ગુજરાતના સિનેમાની આ સિદ્ધિને સાથે મળીને ઉજવીએ ગુજરાતી સિનેમાને એક ચોક્કસ દિશામાં આગળ લઈ જવાના ભાગરૂપે સહયોગ આપવા બદલ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ સર્વે ગુજરાતી ફિલ્મ પ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે ભાગ્યશ્રી બારોટ સાથે રાકેશ પંચાલ અમદાવાદ